અમદાવાદ મેટ્રોનું કામ ખોરંભે ચડ્યું છે. આયલ અને એફએસની એન્જિનિયરિંગ કંપનીને મેટ્રો રેલ કંપની દ્વારા નોટિસ મળી છે. 2 મહિનાથી નથી થઈ રહ્યું મેટ્રોનું કામકાજ. કંપનીએ કામદારોને મહેનતાણું નથી ચૂકવ્યું. કંપનીએ કામદારોને પગાર ન ચૂકવતા કામ રોકાયું છે અને બ્રેક લાગી ગઈ છે મેટ્રોના કામકાજ પર. હિતેન્દ્ર બારોટ વધુ માહિતી સાથે જોડાયા છે. હિતેન્દ્ર, જે રીતે અમદાવાદ મેટ્રો કે જે સ્વપ્ન છે અમદાવાદ વાસીઓનું, ત્યારે આ કામકાજ કયા કારણે અટવાયું છે? અમદાવાદ શહેરમાં મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે, છેલ્લા 2 મહિનાથી અત્યારે ખોરંભે ચડ્યું છે અને મુખ્ય આઈએલ એન્ડ એફએસ કંપની જે છે એ અત્યારે ફરતામાં ગયેલી છે. એની જ એન્જિનિયરિંગ કંપની જે છે એના કામદારોને એના દ્વારા પેમેન્ટ કરવામાં આવતું ન હતું, જેને લઈને અત્યારે અમદાવાદ ગાંધીનગર મેટ્રો જે કંપની છે એના દ્વારા તાત્કાલિક આઈએલ એન્ડ એફએસ એન્જિનિયરિંગ કંપનીને નોટિસ પણ આપવામાં આવી છે. જીતેન્દ્ર, તો કેટલા સમયથી મહેનતાણું નથી ચૂકવાયું? છેલ્લા 2 મહિનાથી અમદાવાદ શહેરમાં મેટ્રોનું કામ ખૂબ ધીમું પડી ચૂક્યું છે, ખોરંભે પડી ચૂક્યું છે. કારણ કે ગાંધીનગર મેટ્રો કંપની દ્વારા આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો આઈએનએફએસ એન્જિનિયરિંગ કંપનીને, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ કંપની દ્વારા એના કામદારોને પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નહોતું, જેના કારણે આ કંપનીના કામદારોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના ભાગરૂપે જે ગાંધીનગર અમદાવાદ મેટ્રો કંપની દ્વારા તાત્કાલિક આ કંપનીને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો કરવાનું કીધું છે. કારણ કે અમદાવાદ ગાંધીનગર મેટ્રો કંપની જે છે એના દ્વારા તમામ પેમેન્ટ આઈએલ એન્ડ એફએસ એન્જિનિયરિંગ કંપનીને કરી દેવાયું છે. જી હિતેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. છેલ્લા 2 મહિનાથી નથી મળી રહ્યું મેટ્રોના જે કામદારો છે તેમનું મહેનતાણું, જેને લઈને કામકાજ અટવાયું છે.